પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ દક્ષિણ ભારતના પ્રવાસે જશે પ્રધાનમંત્રી કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પ્રવાસે જશે પ્રધાનમંત્રી બેંગલુરુના વિધાનસદમાં મહર્ષિ વાલ્મીકી અને સંત શ્રી કનકદાસની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે પ્રધાનમંત્રી બેંગલુરુના કે એસ આર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ નું ઉદ્ઘાટન કરશે જેને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની કિંમતે બનાવવામાં આવ્યું છે આ ટર્મિનલ હવાઈ મથકની યાત્રી ક્ષમતાને લગભગ બે પોઈન્ટ પાંચ કરોડની હાલની ક્ષમતાથી બે ગણી કરીને થી છ કરોડ યાત્રી પ્રતિ વર્ષ કરી દેશે ટર્મિનલ ટુને બેંગલુરુની ગાર્ડન સિટી પ્રતિ એક ટ્રીબ્યુટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેની યાત્રા અનુભવને બગીચામાં ટહેલવા જેવું બનાવવાનો ઉદ્દેશ છે યાત્રીગણ અહીં દસ હજારથી વધુ વર્ગ મીટરની લીલી દિવાલો હેંગિંગ ગાર્ડન અને બહારના ઉડ્ડયનોમાંથી પસાર થશે ત્યારબાદ બપોરે લગભગ બાર વાગ્યે પ્રધાનમંત્રી નાગપ્રભુ કેમ્પેગોડાની એકસો આઠ ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કરશે જે બેંગલુરૂના વિકાસની દિશામાં શહેરના સંસ્થાપક નાગપ્રભુ કેમ્પેગોડાના યોગદાનની યાદમાં બનાવવામાં આવી રહ્યું છે